નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું માય ક્લાસરૂમ ઓનલાઈનમાં આપણે જે ભારતનો ઇતિહાસની જે સિરીઝ ચાલી રહી છે એનું લેક્ચર નંબર ત્રણ છે આપણો જે ઉદ્દેશ છે કે જીપીએસસી ક્લાસ વન ટુ એસટીઆઈ ડિવાઈસો અને જે છે આપણે બીજી ગવર્મેન્ટ એક્ઝામ માટે આનો ઉપયોગ કરી શકીશું આપણો સોર્સ શું છે એનસીઆરટી અને સ્પેક્ટ્રમની બુક તો આજે આપણે જોવાનું છે કે બ્રિટિશ રાજનું જે વિસ્તાર અને સુદ્રઢીકરણ થયું એના વિશે આપણે ડિટેલ મેળવીશું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં મારું નામ ડૉક્ટર ભાર્ગવ છે યુપીએસસીની એક્ઝામનો ચાર વર્ષનો એક્સપિરિયન્સ છે મને અને રિસન્ટલી જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયસોને પ્રિલિમ્સની ક્લિયર કરેલી છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બ્રિટિશ વિજય જે છે એ શું સંયોગપૂર્ણ હતો કે ઉદ્દેશપૂર્ણ આ ક્વેશ્ચન્સ પણ જે છે પ્રિલિમ્સ મેન્સમાં પૂછાયેલો છે તો ઇતિહાસકારોમાં બે પ્રકારના મંતવ્ય છે પહેલો મંતવ્ય એવા ઇતિહાસકારોનો છે કે જે લોકો અંગ્રેજ તરફથી છે એમનું કહેવું છે કે ભાઈ અમે તો જે છે વેપાર કરવા આવ્યા હતા સામ્રાજ્ય વિસ્તારનો કોઈ ઇરાદો ન હતો પણ ભારતની રાજનીતિક આર્થિક અને સામાજિક પરિસ્થિતિ જોતા જે છે એ એવો ખ્યાલ આવ્યો કે આપણે જે છે સામ્રાજ્ય વિસ્તાર કરી શકાય છે જ્યારે બીજો એક ઇતિહાસકારોનો મત છે કે અંગ્રેજો જે છે ભારતમાં વ્યાપક અને શક્તિશાળી સામ્રાજ્યની સ્થાપના કરવા માટે આવ્યા હતા એમને જે છે એ આના માટે એક સુનિયોજિત રણનીતિ પણ અપનાવી અને અંગ્રેજોનો ઇતિહાસ એવો છે કે એમણે મોટા ભાગના જે છે દેશોને જે પોતાની કોલોની બનાવેલા હતા તો એના પરથી કહી શકાય કે ભારત માટે પણ એમનો એ જ વિચાર હતો ભારતમાં એક તો વ્યક્તિગત લાભ એમને મળતો હતો મહત્વાકાંક્ષા હતી એમની યુરોપનો રાજનીતિક ઘટનાક્રમ એવો હતો કે વિસ્તારને વાદી જે વિચારધારા છે એને મહત્ત્વ આપવામાં આવતું હતું ભારતીય રાજાઓને આંતરિક લડાઈ આની પાછળ જવાબદાર હતી કેપ્ચર કરી શકીએ છીએ ઉત્કૃષ્ટ કેટેગરીના એ લોકો જોડે હથિયાર હતા સૈન્યનું શાસન બહુ સરસ હતું અંગ્રેજોનું નેતૃત્વ એમનું મેઘાવી નેતૃત્વ હતું લોર્ડ ક્લાઇવથી શરૂ કરીને વોરન્ટ હેસ્ટિંગથી લઈને ડેલહાઉસથી જય સુધીમાં જે વિપ્લવ થયો અઢારસો સત્તાવનનો ત્યાં સુધીમાં જે છે ઘણા બધા એ લોકોએ રાજ્યો પોતાના અંતર્ગત લઈ લીધા હતા આર્થિક રીતે તેઓ સદ્ધર હતા અને રાષ્ટ્રવાદી એમનો અભિગમ હતો બરાબર છે તો હવે જોઈએ આપણે પ્લાસીનું યુદ્ધ તો પ્લાસીના યુદ્ધમાં શરૂઆત ક્યાંથી થઈ તો અંગ્રેજો જે છે એ ધીમે ધીમે જેમ જેમ જીતતા ગયા તો એમણે કલકત્તાની અંદર પોતાનો કારખાનો જે સ્થાપ્યો હતો એની કિલ્લેબંધી શરૂ કરી તો એ ત્યાંના જે નવા બતા સિરાજ ઉદ્દલ એમને ના ગમ્યું બીજું કે જે મુઘલ રાજાએ જે દસ્તક આપેલો હતો એમને એની છૂટ આપેલી હતી કે ભાઈ તમારે જે છે એ ફ્રી ટ્રેડ તમે કરી શકશો પણ એ કંપનીને આપેલું હતું પોતાના પર્સનલ વ્યાપાર માટે આપેલું નહોતું પણ એ લોકો જે છે એનો ખોટો ઉપયોગ કરતા હતા ભારતની જે વસ્તુ હતી એના ઉપર જે છે એ લોકો મહેસૂલ વસૂલવાનું શરૂ કર્યું ખોટી રીતે તો જે બંગાળના નવા બધા સિરાજ ઉદ્દોલે એમણે આનો વિરોધ કર્યો પણ અંગ્રેજોએ જે છે એને બહુ મહત્ત્વ આપ્યું નહીં ત્યારબાદ જે છે નાની એક ઝડપ જેને કહેવાય નાની એક લડાઈ જેવું થયું ત્યારબાદ જે છે અલીનગરની સંધિ એને કરવી પડી કોણે સિરાજ ઉદ્દોલા તો આપણ ઘણી વખત પૂછાય છે કે અલીનગરની સંધિ કોના વચ્ચે થઈ હતી તો અંગ્રેજ અને સિરાજ ઉદ્દોલા વચ્ચે શું નક્કી થયું કે ભાઈ મોગલ ફરમાન જે છે એને કન્ટિન્યુ કરીશું ક્ષતિપૂર્તિ આપવી પડશે જે પણ ખર્ચ થયો છે એ સિરાજ ઉદ્દોલે આપવો પડશે અને ભવિષ્યમાં બંને શાંતિ બનાય રાખશે પણ જે છે એ અલીનગરની સંધિ લાંબો સમય ચાલી નહીં અને એમના જે મતભેદ હતા એ ફરી ઉપર આવ્યા અને એ લોકો વચ્ચે જે છે યુદ્ધ થયું પ્લાસીના યુદ્ધમાં જે છે એ સિરાજ ઉદ્દોલ્લાની હાર થઈ એના કારણો શું હતા તો સિરાજ ઉદ્દોલ્લા અને રોબર્ટ ક્લાઈવની સેના વચ્ચે આ યુદ્ધ થયું તો અંગ્રેજોએ શું કર્યું કે સિરાજ ઉદ્દોલ્લાના જે સેનાપતિ હતા મીર જાફર એને જે છે એ પોતાની બાજુ કરી લીધો અને મીર જાફરે જે છે એ દગોકરને યુદ્ધમાં ભાગ લીધો નહીં જેથી શું થયું કે મોટાભાગની સેના યુદ્ધમાં ઉતરી જ નહીં હવે પોતાનો એક અંગત સેનાપતિ અથવા જે કમાન્ડર કહેવાય એ જો સામેવાળા જોડે મળી જાય તો યુદ્ધ જીતવું સંભવ નથી થતું એ સીરા જુદોલા સમજી ગયા અને એને જીવ બચાવવા માટે ભાગ્યા અને અંગ્રેજો યુદ્ધ જીતી ગયા હવે પ્રશ્ન એ થાય કે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોને શું લાભ થયો તો મીર જાફર જે છે એને કહેવામાં આવ્યું હતું કે તને જીત્યા બાદ નવાબ બનાવવામાં આવશે એટલે જ એણે સાથ આપ્યો તો અંગ્રેજોનો નવા બનાવવામાં પણ આવ્યો એણે બિહાર બંગાળ અને ઓડિશાની જે છે મુક્ત વ્યાપારની અનુમતિ આપી દીધી કલકત્તાની ચોવીસ પરગનાનો જે એરિયા છે તેની જમીનદારી આપી દીધી વિચારો જે બહારની કંપની છે એ ઇન્ડિયામાં જમીનદાર બની ગઈ કંપનીના અધિકારીઓને નિજી વ્યાપારની પણ છૂટ આપી દીધી જેને લઈને પ્લાસીના યુદ્ધના જે છે એ પાયા નંખાયા હતા કે દસ્તકનો ખોટો ઉપયોગ એ ખોટો ઉપયોગ કરવાની પણ છૂટ આપી દીધી પણ થોડા સમય બાદ જે છે એ એને લાગ્યું કે મીર જાફરને કે મારો ઉપયોગ ખાલી જે છે આ લોકો એક પપેટ તરીકે કરે છે મને પોતે કોઈ નિર્ણય લેવા દેતા નથી એટલે એણે જે છે એ થોડા થોડા નિયમ જાતે બદલવાના શરૂ કર્યા એટલે અંગ્રેજોએ શું કર્યું મીર જાફરે બળવો કર્યો એટલે એને બદલીને મીર કાસિમને મૂકી દીધો એના સગાને મીર કાસિમ એના કરતાં પણ વધારે ઉગ્ર નીકળ્યો કોના કરતા મીર જાફર કરતાં એણે તો જે છે એ પોતાના પસંદગીના અધિકારી મૂકી દીધા પોતાની સેના મજબૂત કરવાનું શરૂ કર્યું વ્યક્તિગત જે ઉપયોગ હતો ફરમાનનો શાહી ફરમાનનો એ એણે કેન્સલ કરી દીધો અને આટલા ઉપરાંત એણે એવું કીધું કે ભારતના વેપારીઓ પણ ટેક્સ ફ્રી બિઝનેસ કરશે તમે બહારને જો ટેક્સ ફ્રી બિઝનેસ કરતા હોય તો અમારે અમારા વેપારીઓ જોરથી વધારે ટેક્સ લેવો નથી તો આ જે છે અંગ્રેજોને ના ગમ્યું અને એમણે જે છે ફરી પાછો મીર જાફરને ગાડીએ બેસવાનું નક્કી કર્યું મીર કાસિમ જે છે જેને ગાડી પરથી હટાવવામાં આવ્યો એ જે છે એ ગયો અવધ અને ત્યાંથી જ જે છે બક્સરના યુદ્ધના મંડાણ થયા બક્સરનું યુદ્ધ સત્તરસો ચોસઠમાં લડાયું કોણ કોણ હતું એમાં મીર કાસિમ જેને ત્યાંથી હટાયો હતો અંગ્રેજોએ અવધના શાસક હતા સુજા ઉદ્દૌલા અને મુગલ શાસક શાહ હલામ દ્વિતીએ કારણ કે મીર કાસિમે કીધું કે આજે બંગાળનો વારો છે કાલે અવધનો આવશે અને મુઘલ સામ્રાજ્યનો પણ અંત આવશે તો એના કરતાં આપણે જે બહારથી આવ્યા છે એ લોકોને હરાવી નાખીએ તો સારું તો એ લોકો ત્રણ જણ ભેગા થયા અને યુદ્ધ થયું પણ પ્લાસીના યુદ્ધમાં જે અંગ્રેજોએ સામેવાળાના જે છે એ વ્યક્તિને પોતાની તરફ કરીને યુદ્ધ જીત્યું હતું એવું બોક્સરમાં કોઈ થઈ શક્યું નહીં પોતપોતાની ક્ષમતા અનુસાર યુદ્ધ લડ્યા અને અંગ્રેજોએ જે છે પોતાનો જે રણકૌશલ્ય કહેવાય કે જે એમની એબિલિટી હતી જે એમની આવડત હતી એનો ઉપયોગ કર્યો અને જે છે ત્રણે ત્રણ સેનાને એમણે ભરાઈ દીધું અને બેટલ ઓફ વેન્ડી વોસ જે આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરી કે સત્તરસો સાહીઠમાં જે ફ્રેન્ચને હરાવવામાં આવ્યા હતા એનો જે છે અનુભવ કામ લાગ્યો અને જે છે આ ત્રણે ત્રણ સેનાને એને હરાવી અને અંગ્રેજોનો વિજય થયો અને અલ્હાબાદ સંધિ થઈ આ પણ ઇમ્પોર્ટન્ટ છે અલ્હાબાદ સંધિ તો ઇલ્હાબાદ જે સંધિ થઈ અને બક્સાના યુદ્ધનું મહત્ત્વ શું છે ભારતના ઇતિહાસમાં અને અંગ્રેજોની દૃષ્ટિએ તો સૌ પ્રથમ અંગ્રેજોએ નક્કી કર્યું કે અવધ સાથે જે છે પચાસ લાખ રૂપિયાનું જે યુદ્ધની ક્ષતિપૂર્તિ લેવાની અવધે પચાસ લાખ રૂપિયા આપવા પડશે અને જરૂર પડે કંપનીને સહાય કરવી પડશે એ રીતનું જે છે એક ટ્રીટી સાઇન થઈ સલામ દ્વિતીય સાથે પણ ટ્રીટી કરી કે અંગ્રેજ સંરક્ષણમાં આવી જવાનું અને બિહાર બંગાળ ઓડિશાના દીવાની અધિકાર મળી ગયા એટલે જે ખાલી ચોવીસ પરગનાની વાત હતી એના બદલે આખા આખા રાજ્યના જે છે એ દીવાની અધિકાર એટલે કે મહેસૂલ ઉઘરાવવાનો અને જે છે રેવન્યુનું મેનેજમેન્ટ કરવાનો અધિકાર એમને મળી ગયો બંગાળના રાજસ્વ અને વિત્ત પ્રશાસન ઉપર અંગ્રેજનો પૂર્ણ અધિકાર થઈ ગયો અને અંગ્રેજો માટે વરદાનરૂપ સાબિત થયો કેમ વરદાનરૂપ પહેલાં શું હતું કે અંગ્રેજોને જે છે એ કોઈ રો મટિરિયલ અહીંથી લઈ જવું હોય તો જે છે એ એમના જે પાઉન્ડ હતા ત્યાંના ત્યાંની જે કરન્સી હતી એ ઇન્ડિયામાં ચાલતી ન હતી ઇન્ડિયાના જે રૂપી હતા એ લોકો જોડે હોય નહીં એ વખતે એટલે એ લોકોએ શું કરવું પડતું હતું ગોલ્ડ મોકલવું પડતું હતું ત્યાંથી અને ગોલ્ડના ભાવમાં જે છે એ ગોલ્ડ આપીને અહીંથી રો મટિરિયલ લેવું પડતું હતું પરંતુ હવે અહીંથી જે લોકો મહેસૂલ ઉઘરાવશે તો અહીંના મહેસૂલ ઉઘરાઈને એમાંથી જ અહીંના જ જે છે આપણા નાણાંથી જે છે એ લોકો રો મટીરિયલ ખરીદવાનું શરૂ કર્યું તો એના માટે એક વરદાનરૂપ સાબિત થયું ત્યારબાદ જે છે શું થયું તો બંગાળમાં ડાયાર્કી આવી ગઈ ડાયાર્કી એટલે બે પ્રકારના જે શાસન થતા હોય એ દ્વિશાસન પદ્ધતિ તો રોબર્ટ ક્લાઇવ દ્વારા જે છે એ બંગાળમાં ડાયારકીની શરૂઆત કરવામાં આવી જેમાં દિવાની એટલે કે રાજસ્વ અને નિજામત એટલે કે પોલીસ અને ન્યાયિક જે છે એ કંપનીના અંતર્ગત હતા પરંતુ પ્રશાસન ચલાવવાની જવાબદારી જે છે નવાબને આપેલી હતી તમે જુઓ કેટલા અંગ્રેજ હોશિયાર હતા એમને ખબર હતી કે અમારા જોડે એટલો મેન પાવર નથી કે અમે આખા બંગાળને ચલાવી શકીએ મેઇન મેઈન હોય જે પોલીસ છે ન્યાયતંત્ર છે અને નાણાં છે એ એમની જોડે રાખ્યા બાકી નાની મોટી વસ્તુઓ જે છે એ નવાબને ચલાવવા માટે આપી એટલે સામાન્ય જનતાના મગજમાં શું હોય કે નવાબ અમારો રાજા છે પણ ખરેખર રાજા કોણ બની ગયા હતા અંગ્રેજ બની ગયા હતા વિત્ત ઉપર જે છે એ ત્યાંના નવાબનો કોઈ અધિકાર હતો નહીં એટલે લાંબો સમય કોઈ પણ રાજ્ય ટકી શકે નહીં કારણ કે નાણાં જોઈએ અંગ્રેજો નાણાં આપતા નહોતા એટલે જે છે એ આ લાંબો સમય સુધી આ વસ્તુ ચાલી શકી નહીં અને જે બંગાળ હતું એનું પતન શરૂ થયું સેવન્ટીન સેવન્ટી ટુમાં વોરન હેસ્ટિંગ જે છે આને સમાપ્ત કરી દીધું અને સત્તરસો તોતેરમાં એક રેગ્યુલેટિંગ રેગ્યુલેટિંગ એક્ટ પણ આવ્યો જેનાથી જે છે બંગાળના ગવર્નર અને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું રેગ્યુલેટિંગ એક્ટ્સ માટેનો એક આગળ આખો ટૉપિક આપણે જોઈશું પહેલાં ગવર્નર જનરલ કોણ બન્યા વોરન હેસ્ટિંગ્સ બન્યા અને ભારતમાં જે સામ્રાજ્ય વિસ્તારની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ ખૂબ જડથી શરૂ થઈ ગઈ તો થેન્ક યુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો નેક્સ્ટ ટોપિકમાં જે છે આપણે એંગ્લો મૈસૂર વોર અને એના પછીનો જે છે ઘટનાક્રમ આખો આપણે જોવાનો છે થેન્ક યુ જય હિન્દ